થરાદમાં આજે ગાયત્રી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી SOPના આધારે પ્રવેશ આપવામાં આવ્યો હતો। બાળકોના શાળા પ્રવેશ વખતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ્ક સાથે સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલી SOP મુજબ વિદ્યાર્થીઓએ ઘરેથી પાણીની બોટલ લઈને આવ્યા હતા અને શાળાની પરબને બંધ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત ત્રણ વિભાગ માટે અલગ અલગ માત્ર 10 મિનિટની જ રિસેસ પાડવામાં આવી હતી। કોરોનાની મહામારીમાં તમામ ક્ષેત્રોમાં ખૂબ નુકસાન થયું, પણ શિક્ષણનું કાર્ય પ્રાથમિકથી માંડીને જે કોલેજો સુધી અને ખાસ કરીને જે બોર્ડની પરીક્ષા કહેવાય એના માટે ઘણું બધું મિત્રો નુકસાન સહન કરવાનું હતું, પણ સરકારે જ્યારે નિર્ણય લીધો છે જેમાં વાલીઓની પણ સંમતિ છે અને આ બધા જ બાળકો જ્યારે આજે 10 અને 12ના લગભગ 10 મહિના પછી શાળામાં પ્રવેશ કર્યો, એમના ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને સરકારના નિર્ણય મુજબ સુપેરે એની કાળજી રાખીને દીકરા દીકરીઓ ભણે અને એનું સંપૂર્ણપણે સંસ્થામાં અને તમામ જગ્યાએ પાલન થાય એવી શુભેચ્છાઓ સાથે આગળ વધે એ જ અભ્યર્થના આભાર। અમને અભ્યાસક્રમ ચાલુ છે તો બહુ સારું લાગી રહ્યું છે, કેટલા દિવસથી અમારો અભ્યાસક્રમ બંધ હતો તો અમને ચિંતા થતી હતી બોર્ડ એક્ઝામની કે કેટલા માર્ક્સ આવશે, તો અત્યારે અમે બહુ ખુશ છીએ કે અમારો અભ્યાસક્રમ સારી રીતે ચાલુ થાય અને અમે બોર્ડની પરીક્ષામાં સારા માર્કે પાસ થઈએ। શું નામ? કાપડી ધ્યાન કરે અમરેલી।